समग्र विश्व में हाहाकार मचावनार कोरोना वायरस संक्रमण थी भारत देश पण बची सक्यो नथी। त्यारे बनासकांठा जिल्ला में पण 13 एप्रिल बाद कोरोना ना पॉजिटिव केसों मळ्या बाद आज दिवसभर जिल्ला में थी एक पण कोरोना ना पॉजिटिव केसों ना माल्टा कोरोना पॉजिटिव नो आंकड़ो 18 सुधी रह्यो हतो, परंतु सांजे 5 वाग्या आसपास वधु रिपोर्ट आवता कोरोना पॉजिटिव ना बे वधु केस सामे आव्या छे, जेथी कोरोना पॉजिटिव नो आंकड़ो अत्यारे 20 उपर पहोंची गयो छे। एकदम ताजा आंकड़ा की बात करिए तो बनासकांठा जिल्ला में अत्यार सुधी में कोरोना 494 सैम्पल लेवामां आव्या छे, ने तेमां 20 केस कोरोना ना पॉजिटिव मळी आव्या छे, ज्यारे 436 नेगेटिव नोंधाया छे। आ उपरांत बात करिए कोरोना पॉजिटिव केस जिल्लामांथी कया कया स्थळो उपरथी मळी आव्या छे, तो सौथी वधु कोरोना पॉजिटिव केसो पालनपुर तालुकाना गठामण गाममांथी मळी आव्या छे। गठामण गाममां अत्यार सुधी कोरोनाना 13 पॉजिटिव केस मळी आव्या छे। त्यारबाद वाव तालुकाना मीठावीचारण गाममांथी 2 केस, वाव तालुकाना मावसारी गाममांथी 2 केस, वाव तालुकाना दैयब गाममांथी 1, आकोली गाममांथी 1 અને 1 થરાદ તાલુકાના રામપુરા ગામમાંથી મળી આવ્યો છે। જિલ્લામાં 2 દિવસથી કોરોના પોઝિટિવનો એક પણ મામલો નોંધાયો નથી। આજે જે નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે બંને પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામના છે, અને તેમાં 28 વર્ષીય વર્ષાબેન મહેશભાઈ પરમાર અને 45 વર્ષીય જયંતિભાઈ મોતીભાઈ પરમારનો સમાવેશ થાય છે। અત્યારે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે કે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવતા ન હોવાના લીધે કોરોનાના પોઝિટિવ કેસના આંકડા ખોટા છે, પરંતુ એવું નથી। આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રીતે કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેના પરિણામો પણ દરરોજ જાહેર કરવામાં આવે છે। આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવેલા લોકો હોય, બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો હોય કે શરદી ખાંસી અને તાવના ગંભીર લક્ષણો હોય તેવા તમામ દર્દીઓના લિસ્ટ બનાવી તેમના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે કેટલાક લોકો દ્વારા ખોટી અફવાઓ ફેલાવીને લોકોને ભયભીત કરવામાં આવી રહ્યા છે, અને લોકોએ પણ અત્યારે કોરોનાને લઈ આપવામાં આવેલા લોકડાઉનને ગંભીરતાથી લઈ તેનું પાલન કરવું જરૂરી છે। લોકડાઉનના પગલે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે, પરંતુ તે મુશ્કેલી કોરોના જેવા જીવલેણ વાયરસથી બચાવી શકે છે। અત્યારે લોકો જે મુશ્કેલી ઉઠાવી રહ્યા છે તે મુશ્કેલી આગામી સમયમાં લોકોને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે।